वेलकम फ्रेंड्स टू अवर न्यू लेक्चर हेरिटेज ऑफ इंडिया। मित्रों, प्रीवियस लेक्चर्स में आप भारत सांस्कृतिक वारसा विषय बात कर गया छे, भारत प्राकृतिक वारसा विषय बात कर गया छे। हवे अगत्यनो मुद्दो गुजरात सांस्कृतिक वारसो। आप जे स्टेट थी बिलोंग करीए छीए, आप जे राज्य थी बिलोंग करीए छीए, एना सांस्कृतिक वारसा विषय आप भणवानुं छे। सांस्कृतिक वारसो एटले तमने खबर छे कि मानव सर्जित वारसो। मित्रों, दरेक क्षेत्र में गुजरात राज्यनुं जी योगदान छे ए भारतीय वारसामां क्यांक ने क्यांक उत्कृष्ट रह्युं छे। दरेक क्षेत्रमां गुजरातनुं आखुं एक आगवुं स्थान रह्युं छे प्राचीन समयथी। मित्रों, गुजरातमां सांस्कृतिक वारसाना घणा बधा स्थळो आव्या छे, जेमां खास करीने आपणे एने चार विभागमां वेची शकाय। तो कया कया विभाग? पुरातत्वीय स्थळो, ऐतिहासिक स्थळो, धार्मिक स्थळो અને સાંસ્કૃતિક પ્રવાસન માટેના વિકસેલા સ્થળ। મિત્રો, આપણે પહેલાં જોઈએ પુરાતત્વીય સ્થળો। તો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં પુરાતત્વીય સ્થળો તરીકે કઈ કયા 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 સ્થળોનો સમાવેશ થઈ શકે? ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં પુરાતત્વીય સ્થળો તરીકે સર્વપ્રથમ આપણે લોથલ, જે સિંધુ ખીણની જે પ્રાચીનતમ સંસ્કૃતિ છે આપણી, એમાં મુખ્ય જે નગરો હતા સાત, એમાંનું એક શહેર છે લોથલ શહેર છે। એ ધોળકા તાલુકાના અમદાવાદ જિલ્લા ખાતે આવેલું છે। સિંધુ ખીણની સંસ્કૃતિનું બિલોંગ કરતું એક શહેર છે। મુખ્ય શહેરો જે નામે સાત તમને આની અગાઉ જણાવ્યા હતા કે હડપ્પા, મોહેંજોદાડો, કાલીબંગા, ચંદુડો વગેરે જે શહેરો હતા એમાંનું એક અગત્યનું સ્થળ શહેર છે। પુરાતત્વીય ખનન ઉત્ખનન કરતી વખતે મિત્રો લોથલ શહેર એ એક ઉત્કૃષ્ટ વેપાર કરતું એક શહેર હોય એવું જાણવા મળેલ છે। મિત્રો, ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ એવા પુરાતત્વીય સ્થળો તરીકે સર્વપ્રથમ આપણે જોઈએ તો લોથલ। લોથલ છે એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું એક શહેર છે। મિત્રો, પુરાતત્વીય વિભાગ દ્વારા ઉત્ખનન કરતી વખતે એવું જાણવા મળેલું કે લોથલ છે એ પ્રાચીન સમયમાં એક વેપારી મથક હશે। મિત્રો, લોથલમાંથી પુરાતત્વીય ઉત્ખનન કરતી વખતે વેપારને લગતા ઘણા બધા એવા અવશેષો જોવા મળેલા છે ત્યાં। પ્રાચીન સમયમાં એવું જાણી શકાય કે પ્રાચીન સમયમાં લોથલમાંથી હીરા, મોતી, માણેક વગેરે જેવી કિંમતી ધાતુઓનો વેપાર થતો હશે। મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય શહેર જે હડપ્પા છે એને સૌરાષ્ટ્રના દેશો સાથે જે વેપાર કરવાનો જળમાર્ગ હતો એ જળમાર્ગનું કનેક્શન જે આપણે સાબરમતીના જે જળમાર્ગ સાથે ક્યાંક ને ક્યાંક લોથલ સાથે જોડાયેલું છે। આથી એવું કહેવામાં આવે છે કે લોથલ એ પ્રાચીન સમયમાં એક મહત્ત્વનું વેપારી મથક હતું। ત્યારબાદ આપણે જોઈએ તો પુરાતત્વીય સ્થળ તરીકે રંગપુર, રંગપુર પણ એક અતિ મહત્ત્વનું પુરાતત્વીય સ્થળ છે જે લીંબડી તાલુકાના અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે। મિત્રો, રંગપુરમાંથી ઘણા બધા એવા પ્રાચીન અવશેષો પ્રાપ્ત થયા છે અને આપણે જે યુનેસ્કો છે એના દ્વારા રંગપુરને એક પુરાતત્વીય સ્થળ તરીકે જાહેર કરેલું છે। ત્યારબાદ જોઈએ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં પુરાતત્વીય સ્થળ તરીકે ધોળાવીરા, જે આપણે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખાદીર બેટ પાસે ધોળાવીરા શહેર મળી આવેલું છે, તેવી જ રીતે જોઈએ તો રોજડી, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આપણે ભાદર નદીના ઉત્તરી કાંઠે આવેલું છે જેને શ્રીનાથગઢ પણ કહેવાય છે, રોજડી તાલુકામાં રોજડી ગામમાં એવા પુરાતત્વીય આપણને અવશેષો મળી આવ્યા છે। એવું લાગે છે કે ત્યારે પથ્થરની દિવાલો ઉપર જે પથ્થરના બિંબ ઉપર મકાનો બનાવવામાં આવતા અને લાલ માટીકામવાળા વાસણો પણ એમાંથી મળી આવેલ છે। આ થયા આપણા મિત્રો પુરાતત્વીય પ્રવાસન પુરાતત્વીય સ્થળો કે જે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે। ત્યારબાદ મિત્રો આપણને એક સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થાય કે પુરાતત્વીય સ્થળો આપણે એવું કહીએ છીએ કે 5000 વર્ષ જૂનું છે, 4000 વર્ષ જૂનું છે, 4500 વર્ષ જૂનું છે, તો હાલો આપણે 500 થી 700 વર્ષ જૂનું હોય કોઈ પણ સ્થળ આપણને મળી આવે તો સ્વાભાવિક રીતે આપણને એમ થાય કે ત્યારે કંઈક એવા યરની સિસ્ટમ હશે, યર ગણતરી થઈ શકતી હશે, વર્ષો એના ગણાતા હશે, સમયગાળો નક્કી થયેલો હોય છે, પણ 5000 વર્ષ પહેલાં એવું કઈ રીતે કહી શકાય? તો એવી કઈ સિસ્ટમ છે કે જેથી આપણે એવું જાણી શકીએ કે આ પુરાતત્વીય સ્થળ આટલા વર્ષ પુરાનું છે? તો મિત્રો, યસ,
આવી એક સિસ્ટમ છે કાર્બન ડેટિંગ સિસ્ટમ, જેને ઘણા બધા પુરાતત્વીય સ્થળોની જે વયમર્યાદા છે એ કાર્બન ડેટિંગ સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવે છે. કાર્બન ડેટિંગ સિસ્ટમ એટલે શું? કાર્બન ડેટિંગ સિસ્ટમ એક વય નિર્ધારણની પદ્ધતિ છે, કોઈ પણ વસ્તુની ઉંમર નક્કી કરવા માટેની એક પદ્ધતિ છે. તો મિત્રો, આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? સ્વાભાવિક રીતે થોડુંક જાણવા જેવું ખરું કે આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે. મિત્રો, રેડિયો કાર્બનના નાઇટ્રોજનના કણો, થોડુંક સાયન્સ બેઝ ઉપર આપણે જઈએ તો રેડિયો કાર્બન જે હોય છે એના નાઇટ્રોજનના જે અમુક તત્વો હોય છે એ સળો ઉપર આધાર રાખે છે. રેડિયો કાર્બનના આ પદ્ધતિ રેડિયો કાર્બનના નાઇટ્રોજનના સળો ઉપર આધારિત રાખે છે. મિત્રો, પૃથ્વીનું જે વાતાવરણ હોય છે એમાં નાઇટ્રોજન અને ન્યુટ્રોનની પ્રતિક્રિયાઓ થતી હોય છે. પ્રતિક્રિયાઓ થતી હોય છે. આ ક્રિયાઓ દ્વારા કાર્બનનું સર્જન થાય છે, વાતાવરણમાં કાર્બનનું સર્જન થાય છે. તો સ્વાભાવિક રીતે વાતાવરણમાં નાઇટ્રોજન તો હોય છે, તો ન્યુટ્રોનનું સર્જન કઈ રીતે થાય છે? તો ન્યુટ્રોનનું સર્જન છે એ સૂર્યપ્રકાશમાંથી આવતા કોસ્મિક કિરણો દ્વારા વાતાવરણમાં થયેલી પ્રક્રિયાને હિસાબે ન્યુટ્રોનનું સર્જન વાતાવરણમાં થાય છે. અને વાતાવરણમાં નાઇટ્રોજન પ્લસ ન્યુટ્રોનની પ્રતિક્રિયાઓથી કાર્બનનું નિર્માણ થાય છે. મિત્રો, આ કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડનું જે રેડિયો કાર્બન છે એ જૈવિક ચક્રમાં પ્રવેશે છે. જૈવિક ચક્ર એટલે લીલા છોડ દ્વારા આ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે, કાર્બન શોષે છે લીલા, પછી ખોરાકની સાંકળ દ્વારા આ લીલા છોડમાંથી પ્રાણીઓમાં આ કાર્બનનું ટ્રાન્સફર થાય છે, એનું સ્થળાંતર થાય છે. મિત્રો, જીવંત પ્રાણીઓ હોય છે ને એમાં આ રેડિયો કાર્બન શોષણ થાય છે લીલા છોડ અને શાકભાજી દ્વારા. આ રેડિયો કાર્બન ધીરે ધીરે ક્ષય પામે છે જીવંત પ્રાણીઓમાં. આ રેડિયો કાર્બન, જ્યાં સુધી કોઈ પણ વસ્તુ જીવંત છે ત્યાં સુધીમાં આ રેડિયો કાર્બન છે એ ધીમે ધીમે ક્ષય પામે છે. પરંતુ જ્યારે મિત્રો રેડિયો જીવંત વ્યક્તિનું મૃત્યુ થાય છે, જ્યારે રેડિયો કાર્બન કોઈ પણ વસ્તુનું મૃત્યુ થાય છે, એના અવશેષો નાશ પામે ત્યારે છે એ રેડિયો કાર્બન શોષવાનું બંધ કરી દે છે, આથી રેડિયો કાર્બનનો સંપૂર્ણ રીતે ક્ષય નથી થતો. મિત્રો, આ રેડિયો કાર્બનને ક્ષય થવામાં એના અર્ધું જેને જીવન કહી શકાય. રેડિયો કાર્બનનો જીવનકાળ, કોઈ પણ વ્યક્તિનો જીવનકાળ હોય, કોઈ પણ પ્રાણીઓનો જીવનકાળ હોય, તો આ રેડિયો કાર્બનનો જીવનકાળ છે અર્ધ જીવનકાળ, જેના જીવનકાળનો અડધો ભાગ અંદાજે 5730 વર્ષ જેટલો છે. હવે મિત્રો, આ જે 5730 વર્ષનું જે જીવનકાળ છે રેડિયો કાર્બનનું, એ મૃત્યુ વ્યક્તિઓમાં જો અગર અવશેષોમાં મળે તો સ્વાભાવિક રીતે એવું કહી શકાય કે આ 5730 વર્ષ તો જૂનું છે જ. મિત્રો, આ દર પ્રમાણે કાર્બન સડો કરે છે. આ રેડિયો કાર્બનનો જે જીવનનો કાળ છે, મેં તમને અર્ધજીવનનો કાળ કહ્યો, એ અર્ધજીવનના કાળ પ્રમાણે જ આ કાર્બન સડો કરે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી જીવનતંત્ર ખોરાક અને હવા લે છે ત્યાં સુધી એ કાર્બનનું શોષણ કરે છે. જ્યારે જીવતંત્ર મૃત્યુ પામે છે ત્યારે કાર્બનનું શોષણ બંધ કરી દે છે. જ્યાં સુધી મિત્રો એક રેડિયો કાર્બનનું અર્ધજીવનકાળ એ 5730 વર્ષનું હોય છે, કારણ કે આ પ્રમાણે જે કાર્બન છે એ સડો કરે છે, આ એનું એક એવરેજ સડો કરવાનું માપ છે. આ દર પ્રમાણે કાર્બન સડો કરે છે. જીવંત વૃત્તિઓ અગર આ માત્રા ઉપરથી, આ દર ઉપરથી જે તે વસ્તુની મૃત્યુની તારીખ જાણી શકાય છે. મિત્રો, આ કાર્બન ડેટિંગ સિસ્ટમની શોધ વિલાર્ડ એફ લિબ્બી નામના એક ભૌતિકશાસ્ત્રીએ કરેલી. ઈસવીસન 1946 કાર્બન ડેટિંગ સિસ્ટમની શોધ થયેલી. આ તો મિત્રો આપણા પુરાતત્વીય સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો પુરાતત્વીય સાંસ્કૃતિક વારસો. તમને 2 માર્ક્સમાં કે 1 માર્ક્સની ખાલી જગ્યામાં ક્યાંક ટ્રીક ક્વેશ્ચનમાં આ વસ્તુ પૂછાઈ શકે, તો ખાસ કરીને યાદ રાખવા જેવો મુદ્દો છે. હવે આપણે આગળ આપણા ઐતિહાસિક સ્થળો જોશું, ગુજરાતના આપણા સ્ટેટના આપણા ઐતિહાસિક સ્થળો જોશું, ધાર્મિક સ્થળો જોશું અને સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો પણ જોશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. એ ભાઈ કાર્બન સિસ્ટમ બહુ નથી.